પાલનપુર ચકાતનાકા પાસે એપાર્ટમેન્ટની બારીનો છજ્જો તૂટી પડતા ભાગદોડ મચી ગઈ હતી. બનાવની જાણ થતાં ફાયર વિભાગ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને એપાર્ટમેન્ટને ખાલી કરાવી દીધું હતું. જોકે બિલ્ડિંગ ઇન્સ્પેક્ટરની તપાસમાં એપાર્ટમેન્ટનું સ્ટ્રક્ચર જોખમી રહ્યું હોવાનું સામે આવ્યા બાદ રહીશોએ રાહતનો દમ લીધો હતો. બુધવારે બપોરે પાલનપુર જકાતનાકા પાસે વિદ્યાકુંજ સ્કૂલ પાસે આવેલા સાંઈ અમૃત એપાર્ટમેન્ટમાં ત્રીજા માળના એક ફ્લેટની બારીનું છજ્જું તૂટી બીજા માળની બારીના છજ્જા પર પડી જતાં બીજા માળનું છજ્જું પણ તૂટી પડ્યું હતું. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર બ્રિગેડે એપાર્ટમેન્ટના રહીશોને સલામત બહાર ઉતારી લીધા હતા. પાલિકાના બિલ્ડિંગ ઇન્સ્પેક્શન એપાર્ટમેન્ટનું રિસ્ટ્રક્ચર જોખમી રહ્યું હોવાનું જાણવા બાદ રહીશો અને ફાયર બ્રિગેડે રાહતનો દમ લીધો હતો. મારું નામ SD ધોબી છે, ફાયર ઓફિસર છું. મુરાબાગડ ફાયર સ્ટેશન ફાયર કંટ્રોલ રૂમ દ્વારા અહીંયા સાંઈ અમૃત એપાર્ટમેન્ટમાં કઈ ગેલેરી તૂટી પડી એવો કોલ મળતા તાકીદે ઘટનાસ્થળે આવેલા અને ભાગ જે પડેલો દેખાતા તાકીદે બિલ્ડિંગ ઇન્સ્પેક્ટર શ્રી રાંધિયા જોને બોલાવી લીધા છે અને અમારા ટીમ દ્વારા તાકીદે અંદર રહેવાવાળા રહેવાસીઓને ખાલી કરાવી દીધા છે. લગભગ 12 કુટુંબ હતા, 12ને નીચે ઉતારી લેવામાં આવ્યા છે. સ્ટ્રક્ચર માટે તો તમને સ્ટ્રક્ચર એન્જિનિયર કે આપણે ઝોનમાંથી કહેવામાં આવશે. તો અમને જાણકારી મુજબ 20 વર્ષ જૂનું બિલ્ડિંગ છે એવું જાણવા મળેલું છે. ખાતાના ડિપાર્ટમેન્ટમાં માહિતી આપવામાં આવી છે. ઘટનાની જાણકારી અમારા ઉચ્ચ અધિકારીશ્રીઓને આપવામાં આવી છે. અહીંયા દુકાને બેસું રહું છું. અહીંયા મારી નીચે શોપ છે અને ઘણા ટાઈમથી આ રિપેરિંગ માટે કહીએ છીએ પણ બિલ્ડિંગમાં અમુક માણસો ન માનવાથી અધૂરું કામ રહ્યું છે અને આ બનાવ બન્યો છે. એમાં કોઈ અત્યાર સુધી જાનહાની થઈ નથી. હા, જોવા મળે જે પ્રકારે બિલ્ડિંગનું સ્ટ્રક્ચર ખૂબ જ ચર્ચિત હાલતમાં જોવા મળ્યું છે. આપણી દુકાન પણ છે, રોજબરોજ આપ દુકાન પણ ખોલવા આવશો. શું લાગી નથી કે ભાઈના ઓઠા હેઠળ તમે દુકાન પણ ચલાવી રહ્યા છો? ના, એટલે અચાનક આ થયું. બાકી દુકાન તો 15 વર્ષથી છે અને હવે રિપેરિંગ માટે ઘણા ટાઈમથી વાત કરી. ઘણા મુદ્દા બિલ્ડિંગના ઘણા માણસો ના કહેવાથી નથી કરાવતા, એના હિસાબે આ બિના બની છે અને તાકીદ અમે કરાવવામાં એ સહમત છે. પરિમલ કાપડિયા. પરિમલભાઈ, જે પ્રકારે ઘટના બની છે ત્યારે બિલ્ડિંગ કેટલા વર્ષ જૂની છે અને મહત્વની વાત છે કે કોઈ જાનહાની થઈ છે આ ઘટનાની અંદર? આ જે છાજ્યું પડ્યું છે તેમાં કોઈ ઘટનાની કોઈ થઈને બનાવ બન્યો નથી અને બિલ્ડિંગ લગભગ 15 થી 20 વર્ષ જૂની છે આશરે. ને આમાં મેન્ટેનન્સના અભાવના હિસાબે અમુક ફ્લેટ હોલ્ડરો મેન્ટેનન્સ આપતા નથી, એના હિસાબે આ પ્રોબ્લેમ એરાઇઝ થયેલો છે. કેમેરામેન સાબિર સૈયદ સાથે કમલેશ સોની, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.